હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ હું નિશાંત કતિરા કતિરા ક્લાસીસ યુટ્યુબ ચેનલ વતી તમારું સ્વાગત કરું છું આપણે શીખી રહ્યા છીએ ઇન સ્પીચ અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ આજ્ઞાર્થ વાક્યોને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કેમ ફેરવું સ્ટાર્ટ કરીએ તે પહેલાં તમને જણાવી દઉં કે ઇનડાયરેક્ટ સ્પીચ અને ઇંગ્લિશ ગ્રામરના બધા જ ટૉપિકની જો તમારે પરીક્ષાલક્ષી અને ખૂબ જ સારી તૈયારી કરવી હોય તો કતિરા ક્લાસીસ એપમાં કમ્પ્લીટ ઇંગ્લિશ ગ્રામરનો એક કોર્સ છે તે કોર્સ પરચેઝ કરી અને તમે પરીક્ષાલક્ષી તૈયારી કરી શકો છો અને તમારા માર્ક્સ ઘણા બધા વધારી શકો છો ગુજરાતના ઘણા બધા સ્ટુડન્ટ્સ આ કોર્સ પરચેઝ કર્યો છે અને દરરોજ નવા નવા સ્ટુડન્ટ્સ આ કોર્સ લઈ રહ્યા છે અને જોડાઈ રહ્યા છે અને બહુ સારી રીતે શીખી પણ રહ્યા છે બહુ સારા ફીડબેક મળી રહ્યા છે અને એના લીધે જ મને એમ થાય છે કે હજી પણ હું વધારે સારું કામ કરું ઓકે તો બહુ રીઝનેબલ પ્રાઇઝમાં આ કોર્સ તમને અવેલેબલ છે કતિરા ક્લાસીસ એપમાં જો ન ખરીદ્યો હોય તમે તો આજે જ પેરેન્ટ્સને પૂછી અને કોર્સ પરચેઝ કરી લો અને ઘર બેઠે બહુ જ સારી રીતે ઇંગ્લિશની તૈયારી કરી શકો છો તો ચાલો આ પીરિયડ સ્ટાર્ટ કરીએ આપણે આજ્ઞાર્થ આજ્ઞાર્થવાક્યોનું અગાઉના બે વિડીયોમાં આપણે વિધાન વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો ને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કેમ ફેરવવું તે શીખ્યા જ્યારે આ વિડીયોમાં આપણે આજ્ઞાર્થ આજ્ઞાર્થવાક્યોને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવશું શું કરવાનું છે થોડાક રૂલ્સ આપણે સમજી લઈએ અને ત્યારબાદ એક્સરસાઇઝ સોલ્વ કરી તો આજ્ઞાર્થ વાક્યોને ઇંગ્લિશમાં ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહેવાય આજ્ઞાર્થ વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે વાક્ય રચનામાં નીચે મુજબ ફેરફાર થશે ક્યાં ફેરફાર થશે આ બધું જ સારી રીતે સમજજો કારણ કે આ આવડશે તો જ માર્ક મળશે જો વિનંતી કરવામાં આવે તો સઈટ ટુ નીકળી જશે અને રિક્વેસ્ટેડ મૂકાશે જો વાક્યમાં વિનંતી હોય તો સઈટ ટુના બદલે રિક્વેસ્ટેડ મૂકો જો સલાહ આપવામાં આવે તો સઈટ ટુને બદલે એડવાઈઝડ મૂકો જો આજ્ઞા આપવામાં આવે તો સઈટ ટુને બદલે આસ્કડ મૂકો જો હુકમ આપવામાં આવે તો સઈટ ટુને બદલે ઓર્ડર્ડ મૂકો હુકમ કોણ આપે માલિક પોતાના નોકરને આપે ઓકે તો સઈટ ટુના બદલે ઓર્ડર્ડ મૂકવાનું જો ચેતવણી આપવામાં આવે તો સઈટ ટુને બદલે વોન્ડ મૂકો જો ધમકી આપવામાં આવે તો સઈટ ટુને બદલે થ્રેટન્ડ મૂકો ક્રિયાપદની આગળ ટુ ફરજીયાત મૂકવું આપણે એક્સરસાઇઝ કરશું એટલે આ બધું જ સમજાઈ જશે તો ક્રિયાપદની આગળ ટુ મૂકું અને જો નકાર વાક્ય હોય નેગેટિવ સેન્ટેન્સ તો ટુની આગળ નોટ મૂકું ઓકે તો આ આઠ પોઈન્ટ જે તમારે અત્યારે જ યાદ રાખી લેવાના છે શાંતિથી બધું વાંચી લો ઓકે સ્ક્રીન ઉપર જ છે તમારી અને હવે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરી સો સ્ટુડન્ટ્સ યુ કેન સી ઓન ધ બોર્ડ ધેટ દેર આર ટોટલ એઇટ સેન્ટેન્સીસ વિચ ઓલ આર ઇન ડાયરેક્ટ સ્પીચ એન્ડ વી હેવ ટુ કન્વર્ટ દેમ ઇન ટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ તો આઠ સેન્ટેન્સ ડાયરેક્ટ સ્પીચમાં લખેલા છે જેમને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવાના છે સ્ટાર્ટ કરીએ તે પહેલાં તમને એક અગત્યની વાત કહી દઉં કે ઘણા બધા સ્ટુડન્ટ્સને ખ્યાલ જ નથી કે આજ્ઞાર્થ વાક્ય શું છે તમે વિચારતા હશો કે સર તમે ક્યારથી બોલબોલ કરો છો કે આજ્ઞાર્થ વાક્ય ભણશું આજ્ઞાર્થ વાક્ય કરશું તો આજ્ઞાર્થ વાક્ય જ અમને ખબર નથી કે કેવા હોય તો એ તમને સમજાવી દઉં બહુ સિમ્પલ છે આજ્ઞાર્થ વાક્ય એટલે એવા વાક્ય કે જેમાં આપણે સામેવાળી વ્યક્તિને કંઈક આજ્ઞા આપવી હોય કંઈક વિનંતી કરવી હોય કંઈક વાત કરવી હોય એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય જેમ કે હું તમને કહું કે કમ હિયર અહીં આવો સીટ ડાઉન બેસી જાઓ પ્લીઝ ડુ ધીસ વર્ક ફોર મી મારા માટે આ કામ કરો તો આ બધાને આજ્ઞાર્થ વાક્ય કહેવાય અને આજ્ઞાર્થ વાક્યની સ્ટાર્ટિંગ હંમેશા વર્બથી થાય ક્રિયાપદથી થાય ખ્યાલ પડે છે ક્રિયાપદથી જે વાક્ય સ્ટાર્ટ થાય એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય હમણાં જ મેં ઉદાહરણ આપ્યા કમ હિયર કમ ક્રિયાપદ સીટ ડાઉન સીટ ક્રિયાપદ છે ડૂ ધીસ વર્ક ફોર મી તો સ્ટાર્ટિંગ થી થઈ ડુ ક્રિયાપદ છે ઓકે તો આજ્ઞાર્થ વાક્યની સ્ટાર્ટિંગ ક્રિયાપદથી થાય વિધાન વાક્યની સ્ટાર્ટિંગ કરતાંથી થાય જેનાથી તમે પરિચિત છો કરતા પછી ક્રિયાપદ આવે વિધાન વાક્યમાં જેમ કે વિરાટ કોહલી ક્રિકેટ રમે છે એનું ઇંગ્લિશ કરો વિરાટ કોહલી પ્લેઝ ક્રિકેટ તો વિરાટ કોહલી કરતાં પ્લેઝ ક્રિયાપદ પહેલાં કરતાં આવ્યું પછી ક્રિયાપદ આવ્યું જ્યારે ડાઉન તો સીટ ક્રિયાપદ છે ક્રિયાપદ સ્ટાર્ટિંગમાં આવે તો હવે ક્લિયર થયું એક સિમ્પલ વિધાન વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય વચ્ચેનો ભેદ ઓકે તો કંઈ મગજ ઉપર ભાર નથી રાખવાનું આપ એકદમ લાઇટલી ભણવાનું છે ઓકે અને બધું તમને હું શીખવાડું જ છું નાનામાં નાની વસ્તુની હું ધ્યાન રાખું છું કે તમને સમજાય અને બધું જ ખબર પડે તો હવે સ્ટાર્ટ કરીએ ઇન્ડાયરેક્ટ સ્પીચ ટર્ન ધ ફોલોઇંગ સેન્ટેન્સિસ ઇન્ટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ નીચેના વાક્યોને ઇન સ્પીચમાં ટર્ન કરો ફેરો ફર્સ્ટ સેન્ટેન્સ ટપુ સેઇડ ટુ સોનું પ્લીઝ ગીવ મી યોર પેન જો બે વાક્ય હું એક્સપ્લેન કરીશ ત્યારબાદ બધા જ સેન્ટેન્સ તમારે મારાથી પહેલાં સોલ્વ કરવાના છે અને કમેન્ટમાં મને જણાવવાનું છે કે સર અમારા બધા જ કરેક્ટ થયા અથવા એક બે રોંગ પડ્યા હોય તો કહેજો સર બધું જ આવડતું તું થોડીક થોડીક સીલી મિસ્ટેક બધી જગ્યાએ થઈ કોઈ કોઈક જગ્યાએ થઈ પણ હવે અમને આવડી ગયું તો એવી કમેન્ટ લખજો ઓકે તો ટપુએ સોનુને કહ્યું પ્લીઝ મને તારી પેન આપ જુઓ સ્ટાર્ટિંગ ઘીવથી થાય છે હવે તમે કહેશો કે સર સ્ટાર્ટિંગ ઘીવથી ક્યાં થાય છે સ્ટાર્ટિંગ તો પ્લીઝથી થાય છે તો રિક્વેસ્ટ આપણે કોઈને કરતા હોઈએ તો ક્રિયાપદની આગળ પ્લીઝ મૂકી શકીએ પ્લીઝ ન મૂકો તો તો પહેલાં ક્રિયાપદ જ આવ્યું ને ગીવું ક્રિયાપદ છે તો આજ્ઞાર્થ અર્થ વાક્ય છે ચલો હવે આપણે ઇન્ડાયરેક્ટ કરીએ પ્લીઝ હોય એનો મતલબ રિક્વેસ્ટ થઈ વિનંતી થઈ તો આપણે સેડ ટુ દૂર કરશું અને રિક્વેસ્ટેડ મૂકશું ટપ્પુ રિક્વેસ્ટેડ સોનું ટુ ફરજિયાત આવે ક્રિયાપદની આગળ ટુ આવે ટુ હવે પ્લીઝ નીકળી જશે રિક્વેસ્ટેડ આવી ગયું એટલે ટપુ રિક્વેસ્ટેડ સોનું ટુ ગીવ મી મીનું શું થશે મને મને એટલે કોને ટપુને ટપુને પેન જોઈએ છે ટપુ બોય છે બોય માટે હી આવે પણ અહીં હીનું શું થશે હિમ થશે યોર પેન યોર એટલે તારી પેન તારી એટલે કોની સોનુંની સોનું ગલ છે અને ગલ માટે સી આવે પણ અહીં હર પેન થશે ટપુ રિક્વેસ્ટેડ સોનું ટુ ગિવ હિમ હર પેન ઇઝી હતું કે નહીં તો બસ બધું બહુ સિમ્પલ છે થોડુંક માઇન્ડ યુઝ કરવાનું છે અને તમારી પાસે બહુ સારો માઇન્ડ છે ધ ટીચર સાઈડ ટુ ધ સ્ટુડન્ટ્સ રાઈટ ધીસ ક્વેશ્ચન થ્રાઇસ થ્રાઇસ એટલે ત્રણ વખત શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું આ ક્વેશ્ચન આ પ્રશ્ન ત્રણ વાર લખો તો અહીં શિક્ષક શું કરે છે રિક્વેસ્ટ કરે છે ઓર્ડર આપે છે આજ્ઞા આપે છે ચેતવણી આપે છે કે ધમકી આપે છે શું આપે છે ચલો અહીં કેમ આપણે રિક્વેસ્ટેડ મૂક્યું તેમાં અહીં શું લખશું ધ ટીચર આસ્કડ આજ્ઞા આપે છે ટીચર ક્યારે પણ ઓર્ડર ન કરી શકે કોઈ પણ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ઓર્ડર ન આપી શકે તો ઓર્ડર નહીં લખતા ઓકે આસ્કડ વધારે સારું લાગે છે ધ ટીચર આસ્કડ ધ સ્ટુડન્ટ્સ ત્યારબાદ ટુ ક્રિયાપદ રાઈટ છે એની આગળ ટુ ફરજિયાત મૂકવું પડે ટુ રાઈટ ધીસ ક્વેશ્ચન થ્રાઈઝ ઓકે આમ કર્યું બરોબર છે નથી કંઈક મિસ્ટેક છે મેં જ મિસ્ટેક કરી છે શું મિસ્ટેક કરી છે ચાલો ઝડપથી કહો મને ક્યાં મિસ્ટેક કરી કરીસનું શું થશે ધેટ થશે ખ્યાલ છે ને બધું સમજાવ્યું છે તમને ફર્સ્ટ વિડીયોમાં તો આ નાની નાની વસ્તુઓ ઉપર પણ ધ્યાન આપવું પડશે અહીં તમે બધું કરેક્ટ કરશો ને અહીં ભૂલ કરશો તો એ માર્ક ઘટશે ચલો મૂવિંગ ફોરવર્ડ ફાધર સઇડ ટુ મી વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ પિતાજીએ મને કહ્યું સવારે વહેલો ઊઠ જો સ્ટાર્ટિંગ વેકઅપ વેકઅપ એટલે ઉઠવું જાગવું વર્બ છે ક્રિયાપદ છે બધામાં સ્ટાર્ટિંગ ક્રિયાપદથી જ થશે એટલે કે આજ્ઞાર્થ વાક્ય છે ચલો પિતાજી આપણને કહે કે સવારે વહેલા ઉઠો તો એ શું ગણાય રિક્વેસ્ટ ગણાય ઓર્ડર ગણાય વોર્નિંગ ગણાય કે ધમકી ગણાય કે પછી સલાહ ગણે સલા ગણાય ફાધર એડવાઇઝડ મી ટુ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ ક્લિયર થયું ઇઝી હતું હાર્ડ લાગે છે હજી પણ તમે ચલો હવે બધા મારાથી પહેલાં ટ્રાય કરો આવડી જ જશે મને ખબર છે તમને આવડે છે તમને વિશ્વાસ હોવો જોઈએ તમારા ઉપર હું આટલો દૂર છું તમારાથી છતાં મને તમારા ઉપર વિશ્વાસ છે કે તમારી પાસે બહુ સારો માઇન્ડ છે અને આ બધું તમે સારી રીતે સમજી શકો છો અને તમારી જાતે સોલ્વ કરી શકો છો આટલા દૂર હોવા છતાં મને વિશ્વાસ તમને પોતાના ઉપર વિશ્વાસ રાખવો પડશે ચલો ધ સુપરવાઇઝર ધપરવાઇઝર ટુ ટુઅસ ડોન્ટ કોપી ઇન ધ એક્ઝામ જો આ બધા વાક્ય મેં મારી રીતે બનાવ્યા છે ક્યાંયથી કોપી નથી કરે અન્ય કોઈ બુકમાંથી મેં જોઈને નથી લખે બધા મેં વિચારી મારા માઇન્ડમાં જે આવ્યું ઇન્સ્ટન્ટ એ બધું મેં અહીં લખ્યું છે અને બધા પ્રેક્ટિકલ સેન્ટેન્સ જ મેં રાખ્યા છે જેનો આપણે દરરોજ યુઝ કરતા હોઈ તો આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ ટુ એક્સપ્લેન યુ એવરીથીંગ ઇટ્સ અપ ટુ યુ હાઉ મચ યુ ગેધર ઓલ ધીસ થિંગ ઓકે द said to टू अस copy कॉपी इन द Supervisor सुपरवाइजरे अमने कहू ए एक्जाम में कॉपी नहीं करता नकार वाक्य don't. चलो try तो करो <coughs> The सुपरवाइजर शूँ आवश Supervisor exam में अपन ने कि कॉपी नहीं करता तो यू समझिए आप रिक्वेस्ट समझिए કે વખાણ સમજીએ ઓકે એડવાઈસ સમજીએ સલાહ સમજીએ કે પછી વોર્નિંગ સમજીએ વોર્નિંગ આપે ને કોપી નહીં કરતા નહીં તો માર્ક્સ કટ કરી નાખીશ માઇનસ માર્ક આપી દઈશ અથવા પ્રિન્સિપલ પાસે લઈ જઈશ એક્ઝામમાંથી બહારે કાઢી નાખીશ પેપર લઈ લઈશ તો આ બધી વોર્નિંગ છે ધ સુપરવાઇઝર વોન્ડસ નકાર વાક્ય છે ટુની આગળ નોટ મૂકવું પડે નોટ ટુ કોપી ઇન ધ એક્ઝામ ઇન્ટરેસ્ટિંગ લાગે છે કે નહીં હેલ્પફુલ થાય છે તો કમેન્ટ કરજો ધ થીફ સઈટ ટુ ધ લિટલ બોય ચોરે નાના બાળકને કહ્યું ડોન્ટ સાઉટ અધરવાઈઝ આઈ વિલ હર્ટ યુ રાડ ન પાડજે બૂમ ન પાડજે નહીંતર હું તને ઈજા કરીશ કંઈક નુકસાન પહોંચાડીશ તને જો અવાજ કર્યો છે તો ચોર ચોરી કરવા આવ્યો છે બાળક એને જોઈ ગયો તો ચોર એને કહે છે કે તું અવાજ કરીશ તો હું તને નુકસાન પહોંચાડીશ ઈજા કરીશ ચલો અહીં ચોર બાળકને શું કહે છે રિક્વેસ્ટ કરે છે એડવાઇઝ આપે છે વોર્નિંગ આપે છે કે ધમકી આપે છે ધમકી આપે છે ધ થી ધ લિટલ બોય ફરીથી નકારવા કે નોટ ટુ સાઉટ અધરવાઇઝ આઈ વિલ હર્ટ યુ આઈ કોના માટે છે હું તને ઈજા પહોંચાડીશ હું એટલે કોણ ચોર ચોર પુરુષ છે તો હી આવશે અને યુ હું તને ઈજા પહોંચાડીશ યુ એટલે બાળકની વાત થાય છે એટલે એ પણ હી આવશે તો જુઓ કેવી રીતે થશે ધ થીફ થ્રેટન ધ લિટલ બોય નોટ ટુ સાઉટ અધરવાઇઝ હી એટલે કે ચોર વિલનું વુડ હર્ટ તેને તેને એટલે નું હિમ થશે આ નું હિમ થાય નું હર થાય એના ઉપર પણ થોડુંક ધ્યાન આપજો અને એ તમે ત્યારે જ સમજી શકશો જ્યારે તમે ગુજરાતી કરશો ગુજરાતી વગર બધું જ પોસિબલ નથી ગુજરાતી તો તમને ડગલેને પગલે કરવું જ પડશે ત્યારે તમે ઇંગ્લિશમાં સારી રીતે અને ઝડપથી આગળ વધી શકશો ચલો નેક્સ્ટ ધ માસ્ટર સઈટ ટુ ધ સર્વન્ટ બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર માસ્ટર એટલે માલિક સર્વન્ટ એટલે નોકર માલિકે નોકરને કહ્યું મારા માટે પાણીનો ગ્લાસ લાવ માલિક નોકરને શું આપે ઓર્ડર આપે તો ઓર્ડર આવશે જો બધા જ સેન્ટેન્સ મેં કવર કર્યા છે અલગ અલગ ટાઈપના રિક્વેસ્ટ પણ આવ્યું આસ્કડ પણ આવ્યું એડવાઇઝડ પણ આવ્યું વોન્ડ પણ આવ્યું થ્રેટન્ડ પણ આવ્યું અને હવે ઓર્ડર્ડ પણ આવ્યું તો બધું જ મેં તમને એક્સપ્લેન કર્યું જે તમારે યાદ રાખવું પડશે ધ માસ્ટર ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ બ્રિંગ ચલો મી નહીં આવે મીનું શું કરશે મારા માટે પાણીનો પ્યાલો લાવ મારા માટે મારા માટે એટલે માસ્ટર માટે અને માસ્ટર એટલે હી હીનો શું થશે હિમ બ્રિંગ હિમ અ ગ્લાસ ઓફ વોટર મધર સાઈડ ટુ રિયા હેલ્પ મી ઇન ધ કિચન માતાએ રિયાને કહ્યું કિચનમાં મને મદદ કરતો આજે મહેમાન આવવાના છે ઘણું કામ છે કિચનમાં મને મદદ કર આખો દિવસ મોબાઈલ લઈને બેસી બેઠી હોસ્તે હકીકત છે બધા જણા આજે મોબાઈલ ઉપર જ જામ્યા પડ્યા હોય છે સ્ટુડન્ટ્સ ખાસ કરીને આખો દિવસ તો મધર સાઈડ ટુ રિયા હેલ્પ મી ઇન ધ કિચન મધર માતા રિયાને શું કરશે રિક્વેસ્ટ કરશે માતા પિતા ક્યારેય રિક્વેસ્ટ ન કરે પોતાના બાળકને તો ઓર્ડર આપે ઓર્ડર પણ ના આપે વોર્નિંગ નહીં ધમકી નહીં તો પછી એક સિમ્પલ રીતે કે તો આસ્ક ડ આવે મધર રિયા ટુ હેલ્પ મીનું શું કરશો ઝડપથી કયો મને 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 એટલે અહીં માતાને માતા લેડી છે તો સીનું હર કરવું પડશે મધર આસ્ક ડ રિયા ટુ હેલ્પ હર ઇન ધ કિચન અને લાસ્ટ સેન્ટેન્સ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ધ ટીચર સાઈટ ટુ ધ સ્ટુડન્ટ્સ ડોન્ટ વેસ્ટ ટાઈમ ઓન સોશિયલ મીડિયા શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે સોશિયલ મીડિયા ઉપર ટાઈમ વેસ્ટ ન કરો જે તમે બધા કરી રહ્યા છો થોડુંક નહીં ઘણું બધું વોટ્સએપમાંથી ફ્રી થાઓ તો ઇન્સ્ટા ઉપર પહોંચી જાઓ ઇન્સ્ટામાં કંટાળો આવે તો ફેસબુક પર ફેસબુકમાં પછી ધરાઈ જાઓ તો યુટ્યુબ ખોલીને બેઠા હો તો તમને ખબર નથી પડતી તમે દિવસના કેટલા કલાકો વેસ્ટ કરી નાખો છો એટલે શિક્ષકે અહીં શિક્ષકની જગ્યાએ ટીચરની જગ્યાએ મારું નામ લખી નાખશો તો એ ચાલશે હું પણ આ જ સલાહ આપું છું ધ ટીચર સાઈટ ટુ ધ સ્ટુડન્ટ્સ ડોન્ટ વેસ્ટ ટાઈમ ઓન સોશિયલ મીડિયા લખાવો ચલો ધ ટીચર શિક્ષક અહીં શું આપે છે વિનંતી કરે છે સલાહ આપે છે વોર્નિંગ આપે છે

સોશિયલ મીડિયા તો અહીં આપણા આ આઠ સેન્ટેન્સ કમ્પ્લીટ થયા તમારા કેટલા સાચા પડ્યા તે મને કમેન્ટમાં જણાવો ઓનેસ્ટ તમારો રિપ્લાય આપજો કમેન્ટ કરજો કેટલા આઠે આઠ સાચા પડ્યા કે પાંચ પડ્યા કે છ પડ્યા ઓકે અને સાથે એમ પણ કહેજો કે સર અમને સારું એવું શીખવા મળ્યું અમારી નાની નાની મિસ્ટેકો ક્લિયર થઈ તો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એ કમેન્ટ જરૂર કરજો આ વિડીયોમાં માત્ર આટલુંક જ નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળવાના છીએ ઇન્ડાયરેક્ટ સ્પીચના જ ટોપિક સાથે પણ કોઈક નવો ટોપિક હશે જેમાં લેટવાળા વાક્યો શીખશું તો વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય આજ્ઞાર્થ વાક્ય હવે લેટવાળા વાક્ય તો તમારે ક્યાંય નથી જવાનું વિડીયોઝ જોવાના છે શીખવાનું છે તમારી નોલેજ વધારવાની છે અને તમારી ધ્યાન પણ રાખવાની છે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ